સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. આગળના એટલે કે ગુજરાતી વિડીયોઝમાં આપણે ઘણા બધા મૂળાક્ષરો શીખી ગયા, એટલે કે કક્કો જે તમને આવડતો જ હશે સરસ રીતે. તો હવે આજે આપણે એક ન્યૂ મૂળાક્ષર શીખવાનો છે, બ, બતકનો બ અને બ, બકરીનો બ. એની આગળના મૂળાક્ષર સુધી તો આપણે શીખી ગયા. કયો શીખો તો તમને કોઈની યાદ છે? ફ, ફ ફટાકડાનો ફ. તો ચલો બાળકો, આજે આપણે ફરી એક વખત કક્કો યાદ કરી અને પછી બે નવા મૂળાક્ષર શીખવાના છે. તો સૌ પ્રથમ તમે પહેલાં હું બોલું છું તેને કક્કો સાંભળવાનો છે, ઓકે બાળકો? તો ચલો પહેલાં હું બોલી જાઉં ત્યારે તમારે સાંભળવાનું છે, પછી તમારે પણ તમારા મમ્મીની સામે આખો ગુજરાતી કક્કો સરસ રીતે જાતે બોલવાનો છે. તો ચલો સ્ટાર્ટ કરી લે. ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, ઝ જમૃખનો જ, ઝ ઝભલાનો ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠડિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, હણ ફેણનો હણ, ત તલવારનો થ, ઠ થાળીનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ. પછી જે આજે આપણે શીખવાનો છે એ બ બતકનો બ અથવા તો બ બકરીનો બ. પછી ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, ય યતીશનો ય, ર રથનો ર, લ લખોટૈનો લ, વ વહાણનો વ, સ સરણાઈનો સ, સ ષટ્કોણનો સ, સ સસલાનો સ, હ હરણનો હ, અળ નળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, ય યજ્ઞનો ય. તો આજે આપણે સરસ રીતે કક્કો જોયો. હવે આપણે નવો મૂળાક્ષર એટલે કે બ, બ બતકનો બ અને બ બકરીનો બ જોવાનો છે. તો ચલો સૌ પ્રથમ આપણે દરેક મૂળાક્ષરમાં કરીએ છીએ તેવી રીતે દરેક મૂળાક્ષરને ઘૂંટવાનું છે, બોલતું જવાનું છે અને ઘૂંટતું જવાનું છે. બ બકરીનો બ, બ બકરીનો બ, બ બતકનો બ, બ બકરીનો બ. મારી સાથે સરસ રીતે ઘૂંટતું જવાનું છે અને બોલતું જવાનું છે. બ બકરીનો બ, બ બકરીનો બ અથવા તો બ બતકનો બ, બ બતકનો બ, બ બકરીનો બ, બ બકરીનો બ, બ બતકનો બ, બ બતકનો બ, બ બકરીનો બ, બ બતકનો બ, બ બકરીનો બ, બ બતકનો બ, બ બતકનો બ, બ બતકનો બ. તો અહીંયા આપણે બ બકરીનો બ બિંદુઓ જોડી અને ઘૂંટી લીધા. હવે ખાલી આપેલા બોક્સની અંદર આપણે બ બકરીનો બ કરવાનો છે. સાવ ઇઝી છે, આપણે ઘણા બધા વણાકો જોઈ લીધા તેના ઉપરથી જ છે. તો ચલો બધા જ ખાલી બોક્સમાં મારી સાથે કરતા જાઓ. બ બકરીનો બ, બ બકરીનો બ, બ બકરીનો બ. સરસ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું. પહેલો નંબર લેવો હોય તો મારી સાથે સરસ રીતે શીખવાનું છે. બ બકરીનો બ, 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 બ બતકનો બ, બ
બંધક ન બ સુંદર અક્ષરે તમારે પણ લખતું જવાનું છે. બ બકરી ન બ બ બકરી ન બ બ બકરી ન બ બ બતક ન બ બ બતક ન બ બ બતક ન બ બ બતક ન બ. તો અહીંયા આપણે પહેલાં ઘૂંટીને જોઈ લીધો અને ત્યાર પછી જાતે કરીને જોઈ લીધા. હવે આપણે દરેક મૂળાક્ષરો જે શીખ્યો હોય તે જ શોધી અને તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. જે આગળના દરેક વિડીયોસમાં જોયું અને દરેક મૂળાક્ષરોમાં જોયું, જે મૂળાક્ષર ઉપર શીખેલો હોય તે મૂળાક્ષર ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. તો ચલો જોઈએ. બ તો બ બકરીનો બ. ત્યાર પછી જોઈએ આ ખટારાનો ખ છે, આ રમકડાનો ર છે, તો શોધવાનો કયો છે? બ. તો કરો બકરીના બ ફરતે રાઉન્ડ. ત્યાર પછી છે બ તો ક, તો કરો બની ફરતે રાઉન્ડ. ત્યાર પછી છે ગ ડ બ ડ, તો શું શોધવાનું છે? બ બ બતકનો બ, તો કરો તેની ફરતે રાઉન્ડ. ત્યાર પછી છે બ ડ ડ, તો કરો બની ફરતે રાઉન્ડ. ત્યાર પછી છે સ બ ડ, તો કરો બની ફરતે રાઉન્ડ. ત્યાર પછી છે બ ડ, તો કરો બની ફરતે રાઉન્ડ. તો આપણે દરેક મૂળાક્ષરોમાં જેમ જોતા હતા એવી જ રીતે પહેલાં જે મૂળાક્ષર શીખ્યો હોય તે જ મૂળાક્ષર શોધી અને તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. સાવ ઇઝી છે. તો આજે કયો મૂળાક્ષર? આજે આપણે બે મૂળાક્ષર શીખવાના છે, બ બતકનો બ અને ભ ભમરડાનો ભ. તો આજે આપણે બ બતકનો બ જોઈ લીધો છે બાળકો. ત્યાર પછી જોવાનો છે ભ ભમરડાનો ભ. આગળ કયો મૂળાક્ષર જોયો? બ બતકનો ભ. હવે આપણે જોવાનું છે ભ ભમરડાનો ભ અને ભ ભમરાનો ભ. તો ચલો આ મૂળાક્ષરમાં પણ આપણે એવી રીતે કરવાનું છે, પહેલાં દરેક મૂળાક્ષરોને ઘૂંટી નાખવાના છે અને ત્યાર પછી ખાલી આપેલા બોક્સમાં લખવાના છે. તો લેટ્સ સ્ટાર્ટ બાળકો. પહેલાં આપણે ઘૂંટીએ, બોલતા જઈએ, બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, એટલે કે ઘૂંટતું જવાનું છે. બધા ડોટ્સની માથે જ પેન્સિલ ચાલવી જોઈએ. ભ ભમરડાનો ભ 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 અથવા ભ ભમરાનો ભ ભ ભમરડાનો 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 ભ. તમારે પણ મારી સાથે સરસ બોલતું જવાનું છે અને બધાય ભ ભમરડાના ભને ઘૂંટતું જવાનું છે. ભ ભમરડાનો ભ 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 ભ ભમરાનો ભ. ચલો બાળકો, ભ ભમરાનો ભને આપણે ઘૂંટી લીધું છે. ત્યાર પછી ખાલી આપેલા દરેક બોક્સમાં આપણે આપણી જાતે લખવાનું છે. તો ચલો બાળકો, બોલતા જજો અને લખતા જજો. ભ ભમરડાનો ભ 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 ભ ભમરડાનો ભ. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ભ ભમરડાનો ભ 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 ભ ભમરાનો ભ ભ ભમરાનો ભ ભ ભમરડાનો ભ ભ ભમરાનો ભ ભ ભમરાનો ભ ભ ભમરડાનો ભ ભ ભમરાનો ભ ભ ભમરાનો ભ ભ ભમરડાનો ભ ભ ભમરડાનો ભ. પહેલાં આપણે ઘૂંટીને જોયું, ત્યારબાદ
જાતે લખીને જોયું. હવે આપણે આગળના મૂળાક્ષરની જેમ જે મૂળાક્ષરો શીખી ગયા હોય તે મૂળાક્ષર ફરતે રાઉન્ડ કરવાનું. તો ચલો બાળકો આપણે શોધીને રાઉન્ડ કરી લે. પહેલાં વહેલા જ આપેલો છે ભ ભમરાનો ભ, તો કરો તેની ફરતે રાઉન્ડ. ત્યાર પછી છે પહેલું જ આપેલું છે એમાંય તે ભ ભમરડાનો ભ, પછી ભ શ, તો કરો ભની ફરતે રાઉન્ડ. ત્યાર પછી છે ભ જ ન, તો કરો ભ ભમરાની ફરતે રાઉન્ડ. ત્યાર પછી છે ભ ણ, કરો ભની ફરતે રાઉન્ડ. તમે ભણો છો કે નહીં એવી રીતે જો આમાં ભણ લખેલું હોય એટલે ભણવાનું છે હો બાળકો. ત્યાર પછી છે ભ ર તો, તો કરો ભની ફરતે રાઉન્ડ. ત્યાર પછી ભ મ, તો એમાંય પહેલાં વહેલાં જ આપેલું છે બધામાં પહેલો વહેલો ભ જ આપેલો છે, તો કરો ભ ભમરડાની ભ ફરતે રાઉન્ડ. ચલો શીખી ગયા. તો આજે આપણે બે મૂળાક્ષર શીખ્યા, બ બકરીનો બ અને ભ ભમરડાનો ભ. તો તમારે પણ તમારી સ્વાપોથીમાં, કઈ સ્વાપોથી, તો કે તમારે તમારી ગુજરાતીની સ્વાપોથીમાં પેજ નંબર 16, 17, 18 અને 19 ઉપર સરસ રીતે લેસન કરવાનું છે. સાવ નાનું નાનું લેસન છે, તરત જ થઈ જશે. જો તમે રોજનું જાજુ જાજુને મસ્ત મસ્ત લેસન કરશો તો જ તમારો પહેલો નંબર આવશે ને બાળકો. તો તમારે ગુજરાતીની સ્વાપોથીમાં બ બકરીના બના બે પેજ અને ભ ભમરણાના બના બે પેજ સરસ રીતે લખવાના છે.